दलित समाज में प्रतिमा ने हटावता रोष जोवा मळी रह्यो छे। राजनगर चौक आंबेडकर नगर में आरएमसी ए प्रतिमा हटावी छे। राजकोट दलित समाज द्वारा उग्र देखावो पण हाथ धरवामां आव्या छे। 150 फूट रिंग रोड पर लोको द्वारा चक्काजाम हाथ धरवामां आव्यो। पोलीस बंदोबस्त अत्यारे गोठवी देवामां आव्यो छे। आ तमाम होबाळाने जोता आंबेडकर की प्रतिमा हटावाता अत्यारे दलित समाज रोषे भराय अने रस्ता पर निकली पड़ो छे। रस्ता पर आवी गयो छे। होबाळो सूत्रोच्चार साथे करी रहा छे। आ घटना राजकोट में राजनगर चौक आंबेडकर नगर में बनी छे। आरएमसी आ प्रतिमा हटावी छे, जेना कारणे दलित समाज में नाराजगी व्यापी छे। राजकोट दलित समाज द्वारा अत्यारे उग्र देखावो पण करवामां आवी रह्या छे। 150 फूटरिंग रोड पर लोको अत्यारे उतरी आव्या छे अने चक्काजाम करी रह्या छे। जो कि आ तमाम परिस्थिति ने जोता पोलीस नो बंदोबस्त गोठवी देवामां आव्यो छे। सत्यम हंसोरा अमारा संवाददाता जोड़ाई गया छे, तेओ पासेथी माहिती मेळवीए छे। सत्यम, जे प्रकारे आंबेडकर नी प्रतिमा हटावामां आवी छे ने तेना कारणे अत्यारे दलित समाज में नाराजगी व्यापी छे, शुं छे मांग तेओनी अने परिस्थिति शुं छे त्यां? હજી ચોક્કસથી આપને જણાવી દઉં તું કે રાજકોટના બે વિસ્તારની આ જે ઘટના છે, રાજકોટનો એક તો રાજનગર ચોક વિસ્તાર અને બીજો જે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા આંબેડકર નગર વિસ્તાર, હું આપને આજે વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ। આ બંને જે વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાડવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી, અને આપ જુઓ કે અત્યારે આ પ્રતિમા છે તે હટી ગઈ છે। માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રતિમા ગત મોડી રાત્રે હટાવી લેવામાં આવી છે, જેને લઈને અત્યારે દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અને તમામ દલિત સમાજના જે લોકો છે, જે અહીંના જે આ વિસ્તારના જે લોકો છે, તે રસ્તા પર ઉતરી આવ્યા છે। અને આપ જુઓ કે પુરુષ હોય કે મહિલા હોય, તમામ લોકો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે અને રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો છે। તમામ વિસ્તારના જે લોકો છે કે તે અત્યારે અહીંયા રસ્તા પર બેસી ગયા છે અને રસ્તો ચક્કાજામ કરી દીધો છે। ઘટનાને લઈને પોલીસ કાફલો પણ અત્યારે દોડી આવ્યો છે। આપ જુઓ આ દ્રશ્યો, શું 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 પ્રશ્ન હતો, શું પ્રશ્ન અત્યારે રસ્તો છે? તમામ લોકો અત્યારે તેમનો જે રોષ છે તે પ્રગટ કરી રહ્યા છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। અને જોવો કે આ રસ્તો જે રાજકોટનો જે 150 ફૂટ રિંગ રોડ અત્યારે તમામ આ જે રસ્તો છે તે પણ રોકી દેવામાં આવ્યો છે। લોકો પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ એ અનેક શહેરોને જોડતો આ જે રસ્તો છે, મોટા પ્રમાણમાં ટ્રાફિકની અવર જવર આ રસ્તા ઉપરથી રહેતી હોય છે, અને એવા સમયે આ જે પ્રતિમા ગુમ થઈ છે અથવા તો જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી છે તેવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે, જેને લઈને અત્યારે દલિત સમાજના જે લોકો છે તે અત્યારે અહીં રસ્તા પર ઉતરી આવ્યા છે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોની માંગ છે કે આ જે પ્રતિમા અહીં પાછી લગાડવામાં આવે અથવા તો પાછી લઈ આવવામાં આવે, નહીં તો આથી પણ વધુ ઉગ્ર દેખાવો કરવામાં આવશે। જી બિલકુલ સત્ય, માહિતી માટે આપનો આભાર। તો આરએમસી દ્વારા બાબા સાહેબની આંબેડકરની જે પ્રતિમા છે તે હટાવી લેવામાં આવી છે, જેના કારણે અત્યારે દલિત સમાજના લોકો આપ જોઈ શકો છો રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ખૂબ જ હોબાળો મચાવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે અમારે કોઈ પણ હિસાબે બાબા સાહેબની પ્રતિમા ત્યાં જોઈએ છે। રાજકોટમાં આંબેડકરની પ્રતિમા હટાવી લેવાતા આ તમામ હોબાળો દલિત સમાજના લોકો ભેગા થયા છે। રાજનગર ચોક અને આંબેડકર નગરમાં આરએમસી આ પ્રતિમા હટાવી લીધી છે અને ત્યાં જ આ તમામ દલિત સમાજના લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, હોબાળો મચાવી રહ્યા છે અને ચક્કાજામ પણ કરી રહ્યા છે। આ ચક્કાજામને જોતા અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું, મોટી સંખ્યામાં અત્યારે લોકો, દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે। મહિલાઓ પણ આક્રોશ વ્યક્ત કરી રહી છે। આ તમામ પરિસ્થિતિ બેકાબુ ન બને તેના માટે અત્યારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, સમજાવટના પ્રયત્નો ચાલી રહ્યા છે। ફરી એકવાર સત્યમ સાથે જઈએ છે। સત્યમ, માનવામાં આવી રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હટાવી લેવામાં આવી છે। આપ જુઓ કે અત્યારે તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। શું મુદ્દે આપ અત્યારે રસ્તા પર ઉતર્યા છો, આપની શું માંગ છે અને શું વિરોધ છે?
અમારી એ માંગ છે કે રાજકોટ આંબેડકર 150 ફૂટ રિંગ રોડ પર જે ડોક્ટર ભીમરાવ આંબેડકરની સ્ટેચ્યુને પ્રસ્થાપિત કરવામાં આવી હતી એ મ્યુનિસિપાલિટી અથવા તો કોઈ પણ લોકોએ જે લોકોએ કાઢી લીધી છે એ અમારે પાછી જોઈએ છે. બાબા સાહેબની મૂર્તિ જે આંબેડકર સંકલનમાં મૂકવામાં આવી છે એ પાછી પ્રસ્થાપિત કરવામાં આવે. જ્યાં સુધી આ મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે રોડ રોકો આંદોલન ચાલુ રાખશું. અચ્છા, રાજકોટનો એક વિસ્તાર નહીં પરંતુ રાજનગર વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના બની છે, શું કહેશો? અમારે આ મૂર્તિ મૂકી જાય એટલે અમે રસ્તા ખુલ્લા કરી, બીજું અમારે કાંઈ જોઈએ નહીં. આ કોને લીધી છે? બાબા સાહેબ ની મૂર્તિ અમારી માટી હોય તે સ્થળે મૂકી જાય એટલે અમે રસ્તા રોકો બંધ કરી દઈએ. બસ કરવું કે કોઈ કરવું નથી કે કોઈ કઈ કરવું નથી. બસ આપ શું કહેશો, શું વિરોધ છે? અમે પ્રેમથી આંદોલન કરશું, ચાલુ રાખશું. જ્યાં સુધી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા જ્યાં સુધી ફરીથી મેકવામાં નહીં આવે ત્યાં સુધી આંબેડકર નગર અને એસસી એસટી ઓબીસી કોઈ પણ સમાજ અહીંથી હટવાના નથી. જ્યાં સુધી આંબેડકર બાબા સાહેબની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી હટવાના નથી. તો જોયું કે આ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ જે આંબેડકર નગર વિસ્તારના જે લોકો છે કે તે અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓની જે માંગ છે કે આ જે મૂર્તિ અહીં જે રાખવામાં આવી હતી તે ગત મોડી રાત્રે કોઈ કારણોસર હટાવી લેવામાં આવી છે, તે પ્રતિમા અહીં ફરી લગાડી દેવામાં આવે તો તેમનું આંદોલન અહીં સમાપ્ત થઈ જશે. તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ પ્રતિમા અહીં રાખવામાં નહીં આવે ત્યાં સુધી તમામ જે દલિત સમાજના જે લોકો છે તે રસ્તા પરથી હટશે નહીં ને આથી પણ વધુ ઉગ્ર આંદોલન અને દેખાવ પણ કરશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્ય મનસોરા, Z24 કલાક, રાજકોટ. સત્યમ, જે પ્રકારે આ તમામ હોબાળો જોવાઈ રહ્યો છે, દલિત સમાજના લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જ્યાં સુધી આ પ્રતિમા અહીંયા ફરીવાર મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આ હોબાળો રહેશે. ચક્કાજામની જે પરિસ્થિતિ છે તેને જોતા શું ટ્રાફિક જામના દ્રશ્યો કેટલા સર્જાયા છે, કેવા લોકોને હાલાકી પડી રહી છે, કોઈ સમાધાનના પ્રયત્નો થઈ રહ્યા છે ખરા? આ વિશે આપણે વાત કરીશું. તે પહેલા આપને જણાવી દઈએ, આંબેડકરની પ્રતિમા હટાવી લેવામાં આવી છે રાજકોટમાં, જેમાં રાજનગર ચોક અને આંબેડકર નગરમાં આરએમસી આ પ્રતિમા હટાવી છે, જેના કારણે આ હોબાળો મચાવ્યો છે. દલિત સમાજ અત્યારે રોડ રસ્તા પર આવી અને વિરોધ કરી રહ્યો છે. તેઓનું કહેવું છે કે કોઈ પણ સંજોગોમાં પ્રતિમા ફરીથી આ જગ્યા પર મૂકવામાં આવે.